गुड मॉर्निंग बाळको, श्री वल्लभ कन्या केळवणी मंडळ संचालित विमोहन बाल मंदिर एच के जी ग्रुप में आप सौनू हार्दिक स्वागत छे। बधा बाळको मजा में ने? चलो आज आपणे इंग्लिश में आल्फाबेट में एफ करवानो छे, बराबर। चलो तो हवे आपणे पहलेथी स्टार्ट करिए। बुक में आपणे शुं शीखी गया? ए, ए फॉर एरोप्लेन। बी, बी फॉर बलून। त्यारबाद सी शीख्या, सी फॉर केट। त्यारबाद डी, डी फॉर डॉग। त्यारबाद ई, ई फॉर एलिफंट। अने आजे आपणे एफ शीखवानो छे, तो एफ फॉर फ्रूट थासे, एफ फॉर फेन थासे, एवी रीते घणा बधा शब्द थाय। तो आपणे नोटमां तो एफ शीखी ज गया छीए, बाळको शीखी गया छे ने, અને છે પણ સાવ ઇઝી એફ। ચાલો હવે આપણે સૌ પહેલાં અહીંયા નીચે ડેટ લખેલું છે, ડી એ ટી ઈ, ડેટ એટલે તારીખ। અહીંયા આપણે આજની તારીખ લખીશું, આજની તારીખ છે 7 અને 10મો મહિનો છે અને પેજ નંબર 7। જો અહીંયા 7 લખેલા છે એટલે પેજ નંબર 7, 7 એટલે 7, બરાબર। જુઓ હવે અહીંયા એફ છે, અહીંયા લખેલું છે એફ ફોર ફ્રૂટ્સ। જો અહીંયા ફ્રૂટ્સ લખેલું છે, એફ ફોર ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે ફળો। તમે બધા ફ્રૂટ ખાઓ છો ને બાળકો? કેળા, સફરજન, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, કેરી, એ બધા ફ્રૂટ ખાવાના હો બાળકો। આપણે ફ્રૂટ ખાઈએ ને તો ફ્રૂટમાંથી આપણને ઘણી બધી વિટામિન્સ બધા મળે, એટલે બધા બાળકોએ ફ્રૂટ ખાવાના। ચાલો તો હવે આપણે અહીંયા પહેલી એબીસીડીનો એફ એટલે કેપિટલ એફ, અને અહીંયા બીજી એબીસીડીનો એફ એટલે સ્મોલ એફ આપેલો છે। તો આપણે આ પેજમાં કેપિટલ એફ અને સ્મોલ એફ બંને એફ શીખવાના છે। આ બંને એફ આપણે નોટબુકમાં તો શીખી જ ગયા છીએ, ફોર લાઇનની નોટમાં તમે લખ્યા છે ને, આજે આપણે આ બુકમાં લખવાના છે। ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીશું। જે ડાર્ક લાઇન, ડાર્ક લખેલા છે એફ, એ આપણે સેમ્પલ માટે છે, નમૂના માટે છે। પછી જે ડોટેડ છે એ શેના માટે છે? ઘૂંટવા માટે છે, બરાબર। તો જે ડોટેડ લાઇન છે એ આપણે ઘૂંટીશું, તો સૌ પહેલાં આપણે આ રીતે ઘૂંટીશું, બરાબર। સ્ટેન્ડિંગ લાઇન, સ્લીપિંગ લાઇન, એકદમ ડોટ ઉપર જ આપણી પેન્સિલ ફરે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે બાળકો। અને એકદમ ક્લીન બુક રાખવાની, આપણી ઇંગ્લિશની બુક તો સૌથી નાની છે ને, સાવ નાની ઇંગ્લિશની બુક, તો એ ગંદી નહીં કરવાની, તોડવાની નહીં, એકદમ ચોખ્ખી રાખવાની, ઘડી ઘડી ઇરેઝ નહીં કરવાનું, ઇરેઝ કરવાથી બુક ગંદી થઈ જાય બાળકો, બરાબર ને। પહેલાં આપણે સ્ટેન્ડિંગ લાઇન કરીશું, ત્યારબાદ આપણે જે રીતે શીખ્યા હોય ને એ જ રીતે આપણે આમાં લખવાનું છે। તો પછી તમે આવી રીતે આમ કરો ને બાળકો, તો આ તમારું સાચું ન કહેવાય, તમે ઘૂંટ્યું તો ખરા, પણ તમને પછી મેથડ હોય ને આપણે જે લખવાની એ તમને વ્યવસ્થિત ન આવે, જો એ એટલા માટે અહીંયા પણ બતાવેલું છે કે પહેલાં આમ સીધો એરો છે એટલે ઉપરથી નીચે લાઈન કરવાની, ત્યારબાદ અહીંયાથી આ રીતે એરો છે, અહીંયાથી આ રીતે એરો આપેલો છે, બરાબર। ચાલો નેક્સ્ટ, રેડ લાઇનથી પહેલી બ્લુ અને બીજી બ્લુ લાઇન સુધી સ્ટેન્ડિંગ લાઇન, રેડ લાઇનથી નાની લાઇન સુધી સ્લીપિંગ, બે લાઇન એક સરખી કરવાની છે। હવે એના જેવું જ આપણે અહીંયા લખવાનો છે, બરાબર। રેડ લાઇનથી પહેલી બ્લુ લાઇન, બીજી બ્લુ લાઇન, સ્ટેન્ડિંગ લાઇન, બરાબર। ત્યારબાદ જ્યાંથી સ્ટાર્ટ કર્યો છે આપણે એફ, ત્યાંથી આપણે નાની એવી સ્લીપિંગ લાઇન કરીશું રેડ લાઇન પર, અને બીજી સ્લીપિંગ લાઇન બ્લુ લાઇન ઉપર કરીશું, અને ત્રીજી લાઇન આપણે ખાલી રાખવાની છે। સમજાઈ ગયું છે ને બધા બાળકોને? ચાલો હવે એ જ રીતે આપણે આગળ કરીશું, બરાબર। નેક્સ્ટ, રેડ લાઇનથી સ્ટાર્ટ કરીશું આ રીતે, પહેલાં સ્ટેન્ડિંગ લાઇન, ત્યારબાદ સ્લીપિંગ લાઇન, છે ને સાવ ઇઝી બાળકો, ઘણા બાળકોએ સરસ એફ લખ્યો છે અને થોડાક બાળકોએ થોડીક મિસ્ટેક કરી છે, મિસ્ટેકમાં
શું કર્યું છે તમને ખબર છે? કોઈ બાળકોએ આ લાઈન લાંબી કરી છે તો આ લાઈન ટૂંકી કરી છે, અને કોઈએ સેજ બહાર જવા દીધું છે, તો એ રીતે કરવાનું નહીં, એકદમ પરફેક્ટ કરવાનું છે બાળકો આપણે. ચાલો નેક્સ્ટ, અહીંયા આપણે ખૂટવાનું છે, ડોટેડ છે એ બધા આપણે ખૂટીશું આ રીતે. પહેલાં સ્ટેન્ડિંગ લાઈન જ કરવાની, ત્યારબાદ સ્લીપિંગ લાઈન કરીશું. હવે અહીંયા આપણે લખીશું આ રીતે સ્ટેન્ડિંગ લાઈન, ત્યારબાદ સ્લીપિંગ લાઈન, એકદમ લાઈન ઉપર જ લાઈન થવી જોઈએ. છે ને સાવ ઇઝી બાળકો, આ તો તમને આવડે. તમે ઘણા બધા સિમ્બોલ ઇંગ્લિશમાં પણ શીખી ગયા છો, ભાષામાં પણ તમે ઘણી બધી નિશાનીઓ શીખી ગયા છો. ને બાળકો, નયના ટીચરે તમને સીધી લાઈન, આડી લાઈન, દાદાજીની સીધી લાકડી, દાદાજીની ઊંધી લાકડી, એવી ઘણી બધી નિશાની કરાવી છે. એ બધી નિશાની તમને આગળ કામ આવશે, બરાબર? ચાલો, તો આ છે એફ, પહેલી એબીસીનો એફ. હવે આપણે કરીશું બીજી એબીસીનો એફ, એટલે સ્મોલ એફ કરીશું. જો તો એ પણ તમને નોટબુકમાં શીખી જ ગયા છો. આ ડાર્ક લાઈન છે એ સેમ્પલ માટે છે, એ જોઈ લઈશું. એ જ રીતે આપણે ઘૂંટીશું. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે બાળકો આ રીતે, બરાબર, અને પછી અહીંયાથી આ રીતે. ચાલો નેક્સ્ટ, જો એકદમ સરસ સ્ટેન્ડિંગ લાઈન સીધી જ થવી જોઈએ હો બાળકો. અને આપણે જ્યારે ડોટવાળી લાઈનમાં ઘૂંટતા હોય ને, ત્યારે ડોટ ઉપર જ આપણી પેન્સિલ ફરવી જોઈએ, ડોટની બહાર નીકળી જાય તો સારું લાગે નહીં. ચાલો, ત્યારબાદ નીચેની લાઈનમાં શું કરવાનું છે? ડોટેડ છે બધા ડાર્ક કરવાના છે. આવી જ રીતે સ્ટાર્ટ કરવાનું બાળકો. જે રીતે આપણે લખીએ છીએ એ જ રીતે આપણે ડોટેડ ડાર્ક કરવાના છે. ચાલો, હવે અહીંયા આપણે એફ લખવાનો છે. ઉપર સેમ્પલ છે, આપણે ઘણા બધા એફ ઘૂંટી પણ ગયા. ચાલો, અહીંથી સ્ટાર્ટ કરીશું આ રીતે, બરાબર. બ્લુ લાઈનથી આપણે સ્ટોપ થઈ જઈશું, અને વચ્ચેની બ્લુ લીટી ઉપર નાનકડી આડી એવી સ્લીપિંગ લાઈન કરીશું. ચાલો નેક્સ્ટ, આ રીતે, બરાબર. એકદમ ધ્યાનપૂર્વક ધીમેથી તમે કરશો ને બાળકો, એટલે તમારું હોમવર્ક એકદમ પરફેક્ટ લાગશે, અને તમારી બુક પણ એકદમ ક્લીન લાગશે. તમે કોઈને બતાવશો ને તો પણ એમ થશે કે વાહ, કેવી સરસ બાળકોની બુક છે, સરસ લખતા આવડે છે, સરસ. એવી રીતે તમારે આ રીતે એકદમ ક્લીન રાખવાની છે બુક, અને બોલતું જવાનું એફ, એફ ફોર ફ્રૂટ, એફ ફોર ફેન. એવી રીતે એફ ઉપરથી જેટલા પણ શબ્દો બનતા હોય કે જેટલા પણ શબ્દો હોય ને તમારે યાદ કરવાના, બરાબર. ચાલો, હવે નેક્સ્ટ આપણે એફ ડાર્ક કરીશું આ રીતે. છે ને સાવ ઇઝી બાળકો, આ તો તમને ફટાફટ આવડી જશે, આવડી જશે ને. ચાલો, આ રીતે એકદમ ફોર્મેશનનો ખ્યાલ રાખીને આપણે હોમવર્ક કરવાનું છે, અને હોમવર્ક તમારે જાતે જ કરવાનું છે. તમારા મમ્મી પપ્પાને કે ભાઈ બહેનને કહેવાનું નથી કરવામાં, બરાબર. આ તો સાવ ઇઝી જ છે, તમને આવડી જાય એવું જ હોમવર્ક છે. એટલે જાતે જ હોમવર્ક કરવાનું. તમને કોઈ પણ અક્ષર અઘરો લાગે તો એ તમે ફોર લાઈનની બુકમાં પાછળ પેજ છે જ, એમાં તમે રિપીટ કરી શકો છો. ધારો કે તમને એફ નથી ફાવતો કે ઈ નથી ફાવતો, તો એ તમને વારંવાર તમારે ભૂલ પડતી હોય, ઇરેસ કરવું પડતું હોય, તો એ તમારે એક્સ્ટ્રા બુકમાં પહેલાં પ્રેક્ટિસ કરવાની, અથવા પાર્ટી પેન તમારી પાસે હોય તો પાર્ટી પેનમાં પણ તમે લખી શકો. પણ પાર્ટી ફોર લાઈનની હોવી જોઈએ. ખાસ કરીને ફોર લાઈનમાં જ બાળકોને ભૂલ પડે છે કે લાઈનની બહાર નીકળે નહીં ને, એ જ આપણે જોવાનું છે. આ રીતે ફોર લાઈનની રફ બુક હોય એમાં તમારે પ્રેક્ટિસ કરવાની.
चलो तो आ तमारू आजनु होमवर्क छे। आजे तमारे पेज नंबर 7 सारा अक्षरे पूर्ण करी अने मने फोटो सेंड करवानो छे। चलो आवजो, गुड बाय बाळको।